પગાર વધારો અને પ્રોટેક્શન જેવી વિવિધ પાંચ માંગોને લઈને અમદાવાદ ખાતે વહેલી સવારથી ઓએનજીસીના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે. સાથે જ જ્યાં સુધી તેમની સંપૂર્ણ માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અનેક દેશો અને અનેક શહેરોમાં મજદૂર યુનિયનની રચના કરવામાં આવી છે, જેને લઈને કોઈપણ કંપની કે પેઢીમાં કામ કરતા મજદૂરની કંપની દ્વારા કરવામાં આવતી હેરાનગતિ કે પછી નિયમો અનુસાર અપાતી સવલતો ના આપતી કંપનીઓ સામે આ યુનિયન એકજૂટ થઈ અવાજ ઉઠાવે છે. અને જો છતાં પણ કોઈ કંપની તેમની શરતોને આધીન ના થાય તો સમસ્ત મજદૂર યુનિયન ભેગા મળી હડતાલનું શસ્ત્ર ઉગામે છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડામાં બનવા પામ્યો છે. આ વિસ્તારમાં આવેલ વિખ્યાત પેટ્રોલિયમ કંપની ઓએનજીસીના ડ્રાઈવર કર્મચારીને પડતી હેરાનગતિ, પગાર વધારો અને પ્રોટેક્શન જેવી અનેક માંગોને લઈને ઉપરી અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ ના આવતા અંતે ડ્રાઈવરોએ આજે વહેલી સવારે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું. આ હડતાલમાં ઓએનજીસીમાં કામ કરતા અનેક કર્મચારીઓ પણ જોડાયા હતા. ડ્રાઈવરોની પાંચ મુદ્દાની પડતર માંગણીને લઈ વહેલી સવારે શહેરના ચાંદખેડા ખાતે આવેલ ઓએનજીસી ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર માંગણીઓ દોહરાવી હતી. સાથે જ આવેલ તમામ કર્મચારીઓ જ્યાં સુધી પોતાની આ તમામ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ હડતાલ ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે આ હડતાલને પગલે ઓએનજીસી ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે ચુસ્ત એસઆરપી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે સવારથી કોઈ વાત થઈ નથી અત્યાર સુધી અને કોઈ વાત કરવા માંગતા નથી એ લોકો. આના પહેલા કોઈ રજૂઆત ઓએનજીસીને કરી હતી કે સ્ટાર્ટ કરીશું શું જોબ? હા, એ તો 1.5 મહિનાથી અમે રજૂઆત કરેલી છે, સીએલસીને અમે રજૂઆત કરેલી છે, વાતચીત થઈ છે. એ લોકોએ 33નું વાયોલેશન બી કર્યું છે ચાલુ કન્સિલેશન, તેમ છતાં બી વાયોલેશન અત્યારે ચાલુ છે. આ હડતાલ પાડવા માટેનું આશય ઓએનજીસીના મેનેજમેન્ટને એ જણાવવાનું છે કે મેનેજમેન્ટ જે રીતે વિધાઉટ વેલિડ લાયસન્સ કોન્ટ્રાક્ટરોને કામ આપી રહ્યું છે અને એના કારણે વારંવાર જે માણસોને પ્રોટેક્શન મળેલું છે ટ્રાયપાર્ટાઇટ સેટલમેન્ટ પ્રમાણે, એ માણસોને ચાલુ પ્રોસિડિંગમાં ચાલુ કન્સિલેશનમાં એમને છૂટા કરવામાં આવે છે. અને આ વસ્તુ રેગ્યુલર રીતે ચાલી આવી છે, પહેલાં બી ભૂતકાળમાં બન્યું અને છેલ્લા 4 મહિનાથી ટોટલ ઓએનજીસીએ 47 માણસો અને બીજા 35 માણસોને ચાલુ પ્રોસિડિંગમાં નોકરી પરથી છૂટા કર્યા છે, જેના માટે અમારે આ હડતાલ પાડવી પડી છે. અને વેલિડ લાયસન્સ વગરના તમામ જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોને બ્લેકલિસ્ટ કરે એ અમારી માગણી છે. અને આ હડતાલ જ્યાં સુધી અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહીશું. ત્યાં સુધી અમારી સંતોષકારક અમારી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી રહીશું. અને અત્યારે અમારી અત્યારે હાલ હડતાલ ઉપર એક અમારી એક માગણી મુખ્ય છે કે જે કોન્ટ્રાક્ટરો જે વિધાઉટ લાયસન્સ છે એમને બ્લેકલિસ્ટ કરવા, અને અમને જે સેટલમેન્ટ ઓએનજીસીનું જે ફેરવેજનું છે એ અમને લાગુ કરવું હરેક વર્કરને અને પ્રોટેક્ટર અમને આપવું. અને અમે લોકોએ આ હડતાલને અને તમામ એમના જેટલા એજિટેશન ચાલી રહ્યા છે એ તમામ એજિટેશનને સપોર્ટ ડિક્લેર કર્યો છે સેન્ટ્રલ, સ્ટેટ અને પ્રાઇવેટ યુનિયન તરફથી. કેમેરામેન સચિન પઢિયાર સાથે મેહુલ મિસ્ત્રી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.